સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક જનરલ સભા પ્રાંતિજ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના સભાસભ્ય ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષણ સંઘ સંલગ્ન ગુજરાત સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન વડોદરા કર્મચારી મંડળની જનરલ સભા સોમવારના રોજ ભાખરીયા બસ સ્ટેન્ડ પાસે આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે બનાસકાંઠા પૂર્વ શિક્ષણ અધિકારી શ્રી હર્ષદભાઈ એલ રાવરના પ્રમુખપદે યોજાઈ હતી, જેમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાત સ્ટેટ પેન્શનર ફેડરેશન વડોદરાના કન્વીનર મણિભાઈ જી સુથાર, પત્રકાર લેખક પરાજીતભાઈ પટેલ, પ્રાથમિક તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ઇન્દ્રસિંહ બી પરમાર, ઉપપ્રમુખ પોપટભાઈ કે પટેલ, મંત્રી પ્રમરભાઈ કે વણકર, સહમંત્રી અરવિંદભાઈ રાવલ, મધુકરભાઈ રાવલ, એમએ ઉદરવાળા, કાંતિભાઈ, રસિકભાઈ પટેલ સહિતના જનરલ સભામાં નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન મૃતક પામેલ સભાસદોને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરવામાં આવ્યા હતા અને ગત વર્ષના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું, તેમજ 2019 અને 2020 ના હિસાબો વાંચનને લઈને રજૂઆત કરવામાં આવી હતી. તો મંડળના મંત્રી રમણભાઈ કે વણઝરે કરેલા કામોની સિદ્ધિ માટે તેમને સન્માનપત્ર આપી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ મણિભાઈ જી સુથાર દ્વારા શિક્ષણ જગતને સંગઠન થવા આહ્વાન કર્યું હતું અને આપણા હક માટે સરકાર સામે લડવું પડશે, તેમજ હકના પૈસા સરકાર આપવા તૈયાર ન હોય તો આવનારા દિવસોમાં પણ આપણે તૈયાર રહેવું પડશે વગેરે જેવો લલકાર કર્યો હતો. દરમિયાન હોદ્દેદારો સહિત પ્રાંતિજ તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મારા મિત્રો વિદ્યાર્થી કરતો વિદ્યાર્થી આ બધા મને બહુ પ્રેમથી બોલાવે છે અને બે શબ્દો કહું છું. આપણા રમણભાઈ પણ મારા નજીકના માણસ છે, બીજા મિત્રો પણ આખી ટીમ મને બોલાયા કરે છે અને પછી ખૂબ આનંદ થાય છે. તેમના હસતા ચહેરા જોઉં છું અને એમાંથી હું હુંફ મેળવું છું, પ્રેરણા મેળવું છું. અને જાણે અહીંયા આગળ 200 કે 300 ટીચર્સ નહીં રિટાયર, 300 વાર્તાઓ મારી સામે ખડી હોય એવું મને લાગે છે અને આમાંથી હું પ્રેરણા પામીને મારી કલમ સજ્જ કરીશ. પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને ગુજરાતના 272 મંડળો જેના 4 લાખ જેટલા પેન્શનરો આ મંડળ સાથે જોડાયેલા છે, સરકારને પેન્શનરોને મળતા લાભો સરકાર આપવામાં આનાકાની કરે ત્યારે હાઈકોર્ટમાં જવું પડે છે અને હાઈકોર્ટમાં જીતીને પેન્શનરોને કરોડો રૂપિયાનો લાભ અપાયો છે. સરકારશ્રીને વિનંતી કરીએ કે હજુ કર્મચારીઓના લાખો રૂપિયા સરકારની તિજોરીમાં છે, એ વહેલામાં વહેલી તકે કર્મચારીઓને આલે તો 4 લાખ પેન્શનરો તમામ સરકારની સાથે છે. પણ સરકાર જો આ નાણાં અમને આપવામાં આનાકાની કરશે તો સમયે અમારે આ અંગેની ચર્ચા વિચારણા કરવી પડશે, જેની નોંધ સરકારે લે એવી અમારી વિનંતી છે. અને પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે અમારી આ દર્દ સરકારને પહોંચાડે એવી અમે આશા રાખીએ છીએ. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.